હેલો ફ્રેન્ડ, તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી રેસિપી કિંગ માં સ્વાગત છે. આજે હું તમને પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સેવપોળી બનાવતા શીખવાડવાનો છું. તે કેવી રીતે બનાવવાની એ હું તમને ડ્યુરિંગ ધ રેસિપી શીખવાડતો જઈશ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરાળી સેવપોળી બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક સર્વિંગ પ્લેટ લેવાની છે. એમાં આપણે ફરસી પૂડી એડ કરીશું. ફરસી પૂડી ઘરે કેવી રીતે બનાવવાની તેનો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે. જો તમે હજી સુધી જોયો ના હોય તો પ્લીઝ મિત્રો જોઈ લેજો. ફરસી પૂડી એડ કર્યા પછી આપણે આમાં થોડોક બટાકાનો માવો એડ કરવાનો છે, બધી પૂડી ઉપર હાફ ટીસ્પૂન જેટલો. પછી આપણે આમાં હાફ ટીસ્પૂન જેટલી મસાલા સિંગ એડ કરીશું બધી પૂડી ઉપર. મસાલા સિંગ પણ ઘરે કેવી રીતે બનાવવાની તેનો વિડીયો પણ મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે. જો તમે હજી સુધી જોયો ના હોય તો પ્લીઝ મિત્રો જોઈ લેજો. મસાલા સિંગ એડ કર્યા પછી આપણે આમાં ગ્રીન ચટણી એડ કરવાની છે. ગ્રીન ચટણી મેં લીલા ધાણા, મરચા અને સિંગદાણાની બનાવી છે. તેનો વિડીયો પણ મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે. જો તમે હજી સુધી જોયો ના હોય તો પ્લીઝ મિત્રો જોઈ લેજો. પછી આપણે આમાં હાફ ટીસ્પૂન જેટલું દરેક પૂડી ઉપર દહીં એડ કરીશું. દહીંમાં મેં થોડીક મીઠું અને ખાંડ એડ કરી છે. પછી આપણે આના ઉપર થોડીક ફરાળી સેવ એડ કરીશું. ફરાળી સેવ પણ ઘરે કેવી રીતે બનાવવાની તેનો વિડીયો પણ મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે. જો તમે હજી સુધી જોયો ના હોય તો પ્લીઝ મિત્રો ફરાળી સેવ નો વિડીયો પણ જોઈ લેજો. ફરાળી સેવ એડ કર્યા પછી આપણે આમાં ખજૂર આમલીની ચટણી એડ કરીશું. ખજૂર આમલીની ચટણી નો વિડીયો પણ મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે. જો તમે હજી સુધી જોયો ના હોય તો પ્લીઝ મિત્રો જોઈ લેજો. અને ખજૂર આમલીની ચટણી બનાવતી વખતે આપણે આમાં કોર્નફ્લોરનો યુઝ નથી કરવાનો, આરાલોટનો યુઝ કરવાનો. પછી આપણે આમાં ફરીથી 1 4 ટીસ્પૂન જેટલું દરેક પૂડી ઉપર દહીં એડ કરીશું. અને આમાં જે મેં બધા ઇન્ગ્રેડિયન્ટ્સ વાપર્યા છે તેના દરેક વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી પણ જઈને જોઈ શકો છો. પછી આપણે આમાં ફરીથી થોડીક મસાલા સિંગ એડ કરીશું ગાર્નિશિંગ માટે. પછી ગાર્નિશિંગ માટે આપણે આમાં થોડાક લીલા ઝીણા સમારેલા ધાણા એડ કરીશું. પછી આપણે આમાં ગાર્નિશિંગ માટે ટૂટી ફ્રૂટી એડ કરીશું. ટૂટી ફ્રૂટી ઘરે કેવી રીતે બનાવવાની તેનો વિડીયો પણ મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો છે. જો તમે હજી સુધી જોયો ના હોય તો પ્લીઝ મિત્રો જોઈ લેજો. તો હેલો ફ્રેન્ડ, આજની આપણી રેસિપી ફરાળી સેવ પૂરી બનીને તૈયાર છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હવે મળીશું કોઈ નવા વિડીયો સાથે.